હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે એસપીસીસીની અંદર ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે, જેની અંદર વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ કેવો હોય એના વિશેની આપણે માહિતીઓ મેળવીએ છીએ. આપણે અગાઉ પણ જોયું છે કે પત્ર કોઈ એન્વલપ કે કવરની અંદર આવવાનો છે, પરંતુ એનો બાહ્ય દેખાવ જો ખૂબ સુંદર હશે, બાહ્ય દેખાવ યોગ્ય હશે, તો મુશ્કેલી ઉત્પન્ન થવાની નથી. આથી ખાસ કરીને બાહ્ય દેખાવ ઉપર ખૂબ જ વધુ પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર મહત્ત્વની બાબતમાં પત્રને બાહ્ય દેખાવમાં અસર કરતી 6 બાબતો પૈકી 2 બાબતો જોવાની પ્રયત્ન કર્યો હતો, જેની અંદર કાગળની પસંદગી ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, ખાસ કરીને કાગળનું માપ A4 સાઇઝનું જ રાખવામાં આવે છે, એની ગુણવત્તા ખૂબ સારી લેવામાં આવે છે, ભવિષ્યની અંદર એને યોગ્ય ફાઇલિંગ થાય એવા કાર્યને ત્યાં આગળ મહત્ત્વતા આપવામાં આવતી હોય છે, એ બાબતને ત્યાં આગળ જોયું. સેકન્ડ મુદ્દાની અંદર આપણે સેકન્ડ મુદ્દાની અંદર આપણે ટાઈપિંગ જોયું હતું. ટાઈપિંગની અંદર પત્ર ખાસ કરીને હાથે જ લખાય છે, પરંતુ ટેકનોલોજીકલ યુગની અંદર હવે પત્રને હસ્તલિખિત લખવાના બદલે પ્રિન્ટિંગ, કમ્પ્યુટર કે અન્ય ટેકનોલોજી દ્વારા લખી અને પ્રિન્ટ આઉટ કાઢીને આપવામાં આવે છે, જેથી લખાણ જે છે એ સુવાચ્ય બને અને સામેવાળો વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે, એ બાબતને ત્યાં આગળ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાંથી આજે આગળ આપણે જોઈએ મુદ્દા નંબર 3, હાસ્યો, જેને આપણે માર્જિન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સામે કોઈ એક બુક કે એક પેજ રાખો તો તમને ખબર પડશે કે એની અંદર હાંસિયો છે. પેજની એક્ઝેક્ટ નજર સમક્ષ રાખી અને એઝમ્પ્શન કરજો હું બોલું છું તે કે એક ડાબી બાજુ પોળો હાંસિયો છે અને એક ઉપરની બાજુ પણ હાંસિયો છે. આ મુખ્ય 2 હાંસિયા અત્યારે છે. ભૂતકાળની અંદર જોઈએ તો 4 હાંસિયા હતા. જેમ ડાબી બાજુ હાંસિયો છે એ જ રીતે જમણી બાજુ પણ હાંસિયો હતો, ઉપરની બાજુ જેમ હાંસિયો છે એમ નીચેની બાજુ પણ હાંસિયો હતો, અને આમ 4 હાંસિયા અંતર્ગત પત્ર વ્યવહાર થતો હતો. પણ સમય મુજબ એને ત્યાં આગળ કાઢવામાં એટલે આવ્યા છે કે પત્ર લખતી વખતેની જે જગ્યા પેજની અંદર જોઈએ એ ત્યાં આગળ ઉપલબ્ધ નહોતી, જેથી જમણી બાજુ અને નીચેની બાજુના હાંસિયાને દૂર કરવાનો ત્યાં આગળ પ્રયત્ન કરવામાં આવેલો છે. માત્ર અહીંયા આગળ હાંસિયો ડાબી બાજુ પર અને ઉપરની બાજુ જ છે. શું કામ આનું મહત્ત્વ શું એ આપણે જોઈએ. કાગળમાં ચારેય બાજુ પ્રમાણસર જગ્યા છોડવાથી પત્રને એક સુંદર દેખાવ મળે છે. હાંસિયો ડાબી બાજુ અને જમણી બાજુ રાખવામાં આવે છે, તે પૈકી જમણી બાજુના પ્રમાણમાં ડાબી બાજુનો હાંસિયો પહોળો રાખવામાં આવે. જો પેજ હશે ને તો તમે જોજો, પછીના પેજનો હાંસિયાની ત્યાં એક લાઈન ઉપસી આવતી હોય ને એવું બતાવશે, પણ હાલમાં આપણે એ હાંસિયાને ધ્યાનમાં લેતા નથી, કારણ કે આખા પેજની અંદર જ લખાણ થાય, માત્ર ડાબી બાજુના હાંસિયાને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. સામાન્ય રીતે જમણી બાજુનો હાંસિયો 1 સાઇઝ 1x હોય અને ડાબી બાજુનો હાંસિયો 1.5 ઇંચ. જમણી બાજુનો 1 ઇંચ અને ડાબી બાજુનો 1.5 ઇંચ રાખવામાં આવે છે. વાણિજ્ય પત્રોને ફાઇલ કરીને સાચવવાના હોય છે. હવે આપણે થોડી વાર માટે જમણી બાજુ અને નીચેનો હાંસિયો ભૂલી જઈએ તો વાત કરીએ ડાબી બાજુના હાંસિયાની. તો ડાબી બાજુના હાંસિયાની અંદર મહત્ત્વનો 1.5 ઇંચ રાખવામાં એટલે આવે છે કે કોઈ પણ મુદ્દો, કોઈ સ્ટાર, કોઈ ડિઝાઇન, કોઈ ક્રમ નંબર આપવાનો હોય તો તમે આ ડાબી બાજુના હાંસિયાને ક્રમ નંબર આપી શકો. અને ઉપરાંત કીધું છે, આ પેજને જો ફાઇલિંગ કરવું હોય તો ફાઇલિંગ કરવા માટેના જે તમે કાણા પાડો છો એ પણ યોગ્ય રીતે પડે, જેથી લખાણ જે છે એ દબાતું નથી અને કાણાની અંદર આવતું પણ નથી. ડાબી બાજુ કાણા પાડીને ફાઇલ કરવાના હોવાથી તે બાજુ વધારે જગ્યા રાખવી સાનુકૂળ રહે, એટલે ત્યાં આગળ શું આવે, 1.5 ઇંચનો હાંસિયો ત્યાં આગળ રાખવામાં આવે છે. તેવી જ રીતે કાગળની ઉપર અને નીચે જગ્યા છોડવામાં આવે છે તેનું પ્રમાણ પણ ડાબા અને જમણા હાંસિયા મુજબ જ હોય. હવે આપણે નીચેની બાજુની જગ્યાને થોડી વખત ભૂલી જઈએ, વાત કરીએ ઉપરના હાંસિયાની, જેને આપણે મથાળું કહી શકીએ, ઇંગ્લિશમાં હેડિંગ કહી શકીએ. ત્યાં આગળ આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ મહત્ત્વની ડિટેલ્સ લખીએ છીએ.
દાખલા તરીકે તમારું ઉદાહરણ આપું, ફેરબુકની અંદર ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરો છો તો તમે ઉપરના હાંસિયાના મથાળામાં લખો છો પ્રકરણ 3 વાણિજ્ય પત્ર વ્યવહાર અને તેનો દેખાવ, એ હેડિંગ. પછી માનો કે બીજા પેજ ઉપર તમે એની આકર્ષિત બાબતો લખતા હો તો સ્ટાર ડિઝાઇન કરીને મોટા અક્ષરમાં લખો, કાગળની ગુણવત્તા, હાંસિયો, ટાઈપિંગ, પરબીડિયું, આ બધું જ એક હાઈલાઇટ થાય. અને એ હાઈલાઇટ એ સૌથી મહત્ત્વનું. ઘણા પત્ર તમે બેંકના, LIC ના, અન્ય કંપનીઓના જોયા હશે તો એ ત્યાં આગળ ઉપરના હાંસિયા પર પોતાનું મેઇન નામ, હેડિંગ બ્રોડ અક્ષરે લખે છે, ઉપરાંત મહત્ત્વની ડિટેલ્સ લખે. એ મહત્ત્વની ડિટેલની અંદર સરનામું હોય છે, અન્ય વિગતોને પણ ત્યાં આગળ સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તે જ રીતે કાગળની ઉપર અને નીચેની બાજુએ જગ્યા છોડવામાં આવે તેથી તેનું પ્રમાણ ડાબા અને જમણા હાંસ્ય મુજબ હોય છે. ઉપરની તરફથી નીચેની સરખામણીએ થોડી વધુ જગ્યા છોડવામાં આવે એટલે કે નીચે તરફ 1 ઇંચ છોડવામાં આવે ને ઉપર 1.5 એટલે 1.5 ઇંચ જગ્યા છોડવામાં આવે, બરાબર છે. એટલે નીચેની બાજુ હાંસિયો અત્યારે હાલમાં નીકળી ગયો છે એટલે આપણે ડાબી બાજુ અને ઉપરની બાજુના બે જ હાંસિયાને ધ્યાનમાં લઈએ તો બંને 1.5 ઇંચ જગ્યા ત્યાં આગળ છોડવામાં આવતી હોય. વળી કેટલાક પત્ર લેખકો ઉપર નીચે સરખી માત્રામાં જગ્યા છોડવાનું પસંદ કરે. ઘણી વખત તમે વિદ્યાર્થી તરીકે નીચેની બાજુ 1 લાઇન છોડી અને નેક્સ્ટ પેજ ઉપર લખવાનો પ્રયત્ન કરો છો. એમ ઘણી કંપનીઓ ઉપર જેટલી જગ્યા છોડેલી હોય એટલી જ જગ્યા નીચે છોડે, કારણ કે ઘણીવાર ટાઈપિંગવાળા પત્રો લખવાના હોય તો કમ્પ્યુટરની અંદર આ માર્જિન ઓલરેડી આપેલું હોય છે જેમાં એ સેટિંગ હોય, જેના કારણે ઉપર અને નીચેની જગ્યાએ એક સરખું જ માર્જિન એટલે કે હાંસિયો જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે. આમ ખાસ બે બાબત ધ્યાનમાં આપજો. ખાસ હાંસિયાની અંદર ડાબી બાજુનો હાંસિયોનું મહત્ત્વ અને જમણી બાજુ ઉપરની સાઈડના હાંસિયાનું મહત્ત્વ શું, તે બધી જ બાબતને વ્યવસ્થિત જોવી જરૂરી ત્યાં આગળ બનતી હોય છે. રેડી? ત્યારબાદ ગડી કે સળ. કદાચ ગડી કે સળ તેવા શબ્દથી ઘણા વિદ્યાર્થી પરિચિત ન હોય પણ ફોલ્ડ શબ્દથી ઘણા બધા વિદ્યાર્થીઓ પરિચિત હોઈ શકતા હોય છે. ફોલ્ટ કરવું, વાળવું ગડી કે સળની દ્રષ્ટિએ. એને સમજતા પહેલાં એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ આપણે કે અલગ અલગ ફંક્શન્સની અંદર અલગ અલગ પ્રકારના કપડાઓ પહેરીએ છીએ તો દરેકની ગડી, સળ અને ઇસ્ત્રી અલગ અલગ છે. રનિંગ કપડાં, પેન્ટ શર્ટ પહેરીએ છીએ, ડ્રેસ મટીરિયલ્સ ગર્લ્સ પહેરે છે તો એની માટેની ઇસ્ત્રી અલગ હોય. પણ એ જ વસ્તુ માનો કે આપણે ત્યાં આગળ કોઈ ફંક્શન્સની અંદર જઈએ છીએ, શેરવાની પહેરીએ છીએ, ટ્રેડિશનલ વેર પહેરીએ છીએ, ગર્લ્સ ચણિયા ચોળી કે અન્ય ટ્રેડિશનલ વેર પહેરે છે તો એની ગડી કંઈક અલગ હોય. હવે તમે વિચારજો કે એને યોગ્ય ગડી પાડેલી ન હોય કે ઇસ્ત્રી ન કરી હોય તો એનો બાહ્ય દેખાવ યોગ્ય આવતો નથી. એ જ રીતે અહીંયા લખાયેલા પત્રને યોગ્ય ગડી દ્વારા કવરની અંદર મૂકવામાં નથી આવતું ત્યારે ત્યાં આગળ મુશ્કેલીનું સર્જન થતું હોય એવું કહેવામાં આવે છે. જેમ એ કપડામાં યોગ્ય જગ્યાએ યોગ્ય ગડી મુજબ ઇસ્ત્રી કરેલી છે તો એ પત્રનું મહત્ત્વ, એ કપડાનું મહત્ત્વ છે, એમ અહીંયા આગળ પણ આપણે પત્રને યોગ્ય રીતે ગડી કે ફોલ્ડ કરેલી હોય તો કોઈ મુશ્કેલી ઉત્પન્ન થતી નથી. વાણિજ્ય પત્રની કાગળ, ટાઈપિંગ, હાંસિયો વગેરે બાબતો વિશેની કાળજી લેવામાં આવે છે ત્યારે એ કાગળને ગડી કરીને પરબીડિયામાં મૂકતી વખતે એટલી જ કાળજી લેવી જરૂરી છે જેટલી આપણે કાગળની ગુણવત્તા, ટાઈપિંગ અને હાંસિયા બાબતે આપણે ધ્યાન રાખીએ છીએ. એટલું ધ્યાન લખાયેલા પત્ર બાદ ત્યાં આગળ ફરજિયાતપણે એને કેવી રીતના ગડી કરવી એને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય અને એ ગડી યોગ્ય હોય તેનું મહત્ત્વ હોય, બરાબર. એ માટે આપણે યોગ્ય કાળજી લેવી જરૂરી છે. એ માટે અનુરૂપ પરબીડિયું પસંદ કરવું જરૂરી છે. એટલે એના માટે પરબીડિયું એટલે કે ખાસ કરીને આપણે જેને કવર, એન્વલપ કહીએ છીએ, એ એન્વલપની પણ ત્યાં આગળ યોગ્ય રીતના પસંદગી કરેલી હોવી જરૂરી બનતી હોય. હવે વાત કરીએ એક ઉદાહરણ દ્વારા. તમે ટેસ્ટ પેપર લીધો છે અને તમે ટેસ્ટ લખો છો લાસ્ટ લેક્ચરની અંદર, તમારી
ટેસ્ટને 15 કે 20 મિનિટની વાર છે અને કોઈ શિક્ષકે તમને કીધું કે જેને પેપર લખાઈ ગયો એ દઈને જઈ શકે છે, તમે આન્સર શીટ ફટાફટ આપો છો. અને ઘણા વિદ્યાર્થીએ આ પ્રેક્ટિકલ કર્યું હશે કે પ્રશ્નપત્રને ગમે તે રીતે વાળી અને ખીચામાં મૂકી દે છે, બરાબર, ગમે તેમ વાળીને ખીચામાં મૂકી દે છે, જેથી ત્યાં આગળ એનું મહત્ત્વ યોગ્ય નથી રહેતું. આડી અવડી ગળી છે, પેજનું મહત્ત્વ નથી રહેતું, જેના કારણે ખાસ કરીને એ ટેસ્ટ પેપરનો જ્યારે ફરીથી ઉપયોગ કરવો હોય ત્યારે એ ટેસ્ટ પેપરનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરી શકતા નથી. પણ એ જ સામે ઘણા એવા સારા વિદ્યાર્થી પણ છે કે સ્કૂલની સિસ્ટમ મુજબ કીધું છે કે દરેક પ્રશ્નપત્ર તમારે સાચવવાના છે, અને એ વ્યક્તિ પોતે પોતાની બુકની અંદર ખૂબ સરસ રીતે એક પણ ગળી નથી કરતા અને પેજ મૂકી દે છે અને ઘરે જઈને એમાં કાણા પાડી અને ફાઇલિંગ કરે છે. આ બંને પેજનું અલગ અલગ મહત્ત્વ ત્યાં આગળ છે. એક વિદ્યાર્થી પાસે તમામ ટેસ્ટ પેપરોની ફાઇલ છે કે જ્યારે જરૂરી હોય ત્યારે એ ટેસ્ટ પેપરનો ઉપયોગ કરી શકે, જ્યારે બીજા વિદ્યાર્થીએ રૂમાલની જેમ પેજને વાળી અને પોતાના ખીચામાં કે કીટમાં મૂક્યું છે, એની મહત્ત્વતા અને ગુણવત્તા ત્યાં આગળ યોગ્ય દર્શાતી નથી. કદાચ આ ઉદાહરણ સાંભળીને આવું કરનાર વિદ્યાર્થીને એવું લાગે હવે એમાં શું થઈ ગયું. તો એ જ જગ્યાએ વિચારજો કે તમારા જ લગ્નની અંદર પહેરેલી શેરવાની કે ચણિયા ચોળી એ જ ટાઈપના ચોળીને મૂક્યા હોય ને પછી તમને પહેરાવીને ફોટા પડાવવા ઊભા રાખી દે ત્યારે જેવું ફીલ થાય એવું જ ફીલ કદાચ અહીંયા આગળ ગડી કે સ્થળ સંદર્ભમાં થતું હોય છે. ધારો કે નાનું પરબીડિયું હોય અને કાગળની 3-4 વાર આડી કે ઊભી ગડી કરીને પરબીડિયામાં સમાવવામાં આવે તો તે ત્યાં આગળ સમાઈ જશે, બરાબર. હવે પહેલું મહત્વ છે તમારી પાસે પેજ કેટલું છે. એક પેજ છે તો એને તમે જે રીતે ગળી કરો છો એ જ પ્રમાણે પરબીડિયું હોવું જોઈએ. તમે અત્યારે રોટેડ મોબાઈલ હાથમાં છે તો એ જ સાઇઝનું પરબીડિયું આવે છે, અને બે મોબાઈલ ભેગા કરો એટલી સાઇઝનું પણ મોટું આવે છે. હવે તમે ફોલ્ટ કરી અને પેજનું માપ કેવું છે એ પ્રમાણેનું પરબીડિયું તમારે ત્યાં આગળ પસંદ કરવું પડે. 3-4 વાર આડી કે ઊભી ગળી કરીને પરબીડિયામાં સમાવવામાં આવે તો સમાઈ જશે, પરંતુ આવો પત્ર મેળવનારના મનમાં પત્ર લખનાર વિશેની છાપ ઊભી કરતો નથી, કારણ કે મેં એ પેજની ગળી ગમે તેમ કરી અને માત્ર કવરમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ જગ્યાએ એ જ કાગળના માપની ગળી યોગ્ય કરી હોય અને કવરની અંદર મૂકી હોય તો એની એક આગવી છાપ ઊભી થાય. કદાચ આગવી છાપ ઊભી કરવી એ આપણા મનની પરિસ્થિતિ છે, આપણે સમજવું પડે. સ્કૂલેથી છૂટો છો, ઘરે ગયા, ડોરબેલ વગાડ્યો અને મમ્મીએ ડોર ખોલ્યો. હજી તો તમે શૂઝ કાઢો છો ને ત્યાં સરસ મજાના સોફા ઉપર બહુ મોટી પ્રકારની એટ્રેક્ટિવ એક કંકોત્રી પડી છે. હજી તો કીટ મૂકી અને તમે ફ્રેશ થયા વગર તરત પૂછશો આ કંકોત્રી કોની છે. કંકોત્રીની યોગ્ય પ્રકારની ગળી કરેલી છે, એની અંદર યોગ્ય ગોઠવેલી છે, એટલે સારી છાપ ઊભી થાય છે. તરત તમે પૂછશો એટલા માટે કે એ પત્ર, એ પરબીડિયું કે એની અંદર રહેલી કોઈપણ વિગતોએ તમને ત્યાં આગળ આકર્ષિત કરેલા છે. આથી કાગળની ગળી કઈ રીતે કરવી એ માટે સર્વસામાન્ય પ્રથા વિશે આપણે થોડું જોઈ લઈએ. કાગળ કે જેની ઉપર પત્રનું લખાણ થયું છે તેને પરબીડિયામાં મૂકતા પહેલાં સામાન્ય રીતે વધુમાં વધુ 3 ગળી આપી શકાય. હવે મેં એવું કીધું કે તમે પત્રને 3 ગળી કરી શકો તો તમે ગમે એમ કરીને 3 કરીને કવરમાં મૂકી દો, એવું નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક પેજ જો તમારી સમક્ષ તમે રાખશો અને ગળી કરશો તો ખ્યાલ આવે, નીચેથી અડધું પેજ વાળવાનું, એટલે હાવ 50-50% વાળવાનું નથી. પહેલાં ખાસ સમજો, તમારી આગળ નીચેથી અડધું વાળવાનું અને ઉપરથી અડધું વાળવાનું, એટલે ઓટોમેટિકલી જે તમારું પરબેડ્યું કે કવર છે એ મુજબની ગળી થાય. ફરીથી કહું, જે તમારા હાથમાં મોબાઈલ છે એ સાઈઝથી નીચેથી વાળો, એટલું ને એટલું ઉપરથી વાળો, એટલે 3 ગળી થાય, અને પછી તમે કવરની અંદર મૂકો તો એની મહત્ત્વતા થોડી વધુ છે. કાગળ કે જેના પર પત્રનું લખાણ થયું છે તેને પરબીડિયામાં મૂકતા પહેલાં સામાન્ય રીતે વધુમાં વધુ 3 ગળી આપી શકાય. સૌથી પહેલું, હાંસિયાની જેટલી જગ્યા આવરી લેતી ઊભી ગળી આપવી જોઈએ. કદાચ એના કરતાં થોડી વધુ ગળી આપો તો પણ એનું મહત્ત્વ એટલું ને એટલું જ રહે છે. ત્યારબાદ પરબીડિયાના કદ પ્રમાણે આડી 2 ગળી આપવી, જેથી કરીને
ત્રણ અથવા તો ચાર ભાગમાં વેચાય. એટલે પહેલાં ઉપર હાંસિયા મુજબ વાળો અને પછી એનું અડધું અને એનું અડધું કરો તો પણ ચાલે. મેં કીધું એમ નીચેથી અડધું વાળો અને ઉપરથી અડધું વાળી નાખો તો પણ એ ગળીને ત્યાં આગળ યોગ્ય રીતે આપવામાં આવી છે એવું કહેવાય. આમ કરવાની સામે પક્ષે પરબીડિયું ખોલીને પત્રને વાંચવાની ત્યાં આગળ સરળતા રહે છે અને ફાઇલિંગની પણ ત્યાં આગળ શું રહે સરળતા રહેતી હોય છે. બરાબર, તો આ પ્રમાણેના કાર્યને ત્યાં આગળ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. હવે આવે છે મહત્ત્વનું પરબીડિયું. એક્ઝામ માટે મહત્ત્વની ટૂંક નોંધ અને પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ તમે એનો ઘણી વખત ઉપયોગ કર્યો હોય છે, જેને આપણે એન્વલપ કવર પરબીડિયું કહીએ છીએ. કોઈના લગ્ન પ્રસંગમાં, રિસેપ્શનમાં, કન્ય ઓકેશનમાં જઈએ છીએ ત્યારે 501 રૂપિયા આપણે હાથમાં નથી આપતા, પણ આપણે એને કોઈ કવરની અંદર મૂકીએ છીએ જેને ગુજરાતીમાં પરબીડિયું કહેવાય. હવેનો સમય તો વિદ્યાર્થી એવો છે કે સામેવાળો પક્ષ કયો એ પ્રમાણે પરબીડિયું. ચીલાચાલુ વ્યક્તિ હોય તો રૂપિયા 2 રૂપિયાનું કવર આપી દઈએ, થોડોક સંબંધ સારો હોય તો 5 રૂપિયાનું કવર, અને માર્કેટની અંદર 100-150 રૂપિયાવાળા પણ કવર ખૂબ જ પ્રાપ્ત થાય છે, જેની અંદર તમારી અને એની પ્રતિષ્ઠાને આધીન સરસ મજાનું પરબીડિયું પસંદ કરો છો. હવે વાત કરીએ એક પ્રકારના ઓફિશિયલ લેટર જ્યારે આપણે લખતા હોય ત્યારે કે વાણિજ્યક પત્રની કોઈપણ માહિતીની આપણે કરતા હોય ત્યારે આપણા દ્વારા લખાયેલો પત્ર પછી ખોલવામાં આવશે, પહેલાં ચેક કરવામાં આવશે પરબીડિયું. ઉપર આપેલું એક ઉદાહરણ ફરીથી રિપીટ કરું છું ને એમાં આપણે આગળ વધીએ. ઘરે તમે ગયા, ડોરબેલ વાગ્યો, મમ્મીએ ડોર ખોલ્યો, સોફા પર સરસ મજાની કંકોત્રી પડી હતી અને તરત તમે પૂછ્યું આ કંકોત્રી કોની છે. કંકોત્રીની અંદરનું લખાણ તો બહુ દૂર છે, પણ બહારનું પરબીડિયું કવર એટલું સરસ અને એટ્રેક્ટિવ હતું જેના કારણે એને તમારી સમક્ષ આકર્ષિત કર્યા, અને એ આકર્ષિત એક પરબીડિયાની એક પસંદગીના કારણે છે. બરાબર, તો આ પરબીડિયું પસંદ કરતી વખતે ખૂબ જ કાળજી ત્યાં આગળ રાખવી જરૂરી બનતી હોય. પત્ર મેળવનારના હાથમાં પત્ર તો પરબીડિયું ખોલ્યા પછી જ આવે છે, સૌથી પહેલાં તો પરબીડિયું જ આવે. એટલે તમારી પાસે કંકોત્રીની ડિટેલ પછી આવી, પણ એની ઉપર કંકોત્રી જે હતી એ સૌથી પહેલાં આવી, તમે જોઈ લીધી. બરાબર, હવે તમે શું કરશો, કંકોત્રી ગમશે ને તો એને ખોલીને વાંચવાનો પ્રયત્ન કરશો, અને નહીં ગમે તો વાંચવાનો પ્રયત્ન નહીં કરો. હવે એ જ વસ્તુ એની બાજુમાં એક સામાન્ય સફેદ કલરનું કવર પડ્યું છે, માત્ર તમે એને જોશો, બીજું કંઈ જ નહીં કરો. કારણ કે એક સરસ મજાની એટ્રેક્ટિવ કંકોત્રી પડી છે અને બાજુમાં એક સફેદ કલરનું કવર પડ્યું છે, તો કવર સામે કોઈ જોતું નથી. પણ અહીંયા આગળ આપણે આકર્ષણ ઊભું કરવાનું છે કે પ્રતિષ્ઠા ઊભી કરવાની છે કંપની વતીની, તો આપણે ત્યાં આગળ પત્ર લખતી વખતે કવરને પણ પસંદ કરતી વખતે ખૂબ મહત્ત્વતા અને કાળજી રાખવી જરૂરી છે. તેથી તેની પસંદગીમાં ચીવટ રાખવી જરૂરી છે. વાણિજ્ય પત્ર વ્યવહારમાં પત્ર ઉપરાંત બિડાણ સ્વરૂપે એક કે વધુ કાગળો ઉમેરાતા હોવાથી પરબીડિયું નાનું વાપરવું યોગ્ય ગણાય નહીં. હવે માનો કે એક જ પેજ હોય તો વાંધો નથી, પણ એક કરતાં વધુ પેજ હોય અને એની અંદર બિડાણ વધુ હોય તો કવર એ રીતના પસંદ કરવું કે યોગ્ય રીતે તમે તમામ માહિતીઓ ત્યાં આગળ મૂકી શકતા હો છો. ત્યારબાદ સામાન્ય રીતે આડું ચોરસ લંબચોરસ પરબીડિયું વાણિજ્ય પત્ર વ્યવહાર માટે વપરાય છે. દરેક વ્યક્તિએ જોયું હશે તમારા હાથમાં જે મોબાઈલ સાઇઝ છે એને ડબલ કરો, એનાથી થોડુંક પહોળાઈમાં વધુ હોય તો એવું લંબચોરસ પરબીડિયું જે છે એ પત્ર વ્યવહાર માટે યોગ્ય ગણવામાં આવતું હોય. આ પરબીડિયાનો કાગળ ઊંચી ગુણવત્તાનો અને પત્ર માટે વપરાયેલ કાગળ સાથે અનુરૂપ હોવું જોઈએ, કારણ કે એની અંદર એક પેજ, બે પેજ, 10 પેજ મૂકવાના છે તો એ કવર ફાટી ન જાય એવું હોવું જોઈએ, ગુણવત્તા સારી હોય, અને એની અંદર આપણે જે પેજ લખ્યું છે એ પેજ અનુરૂપ જ પરબીડિયાની ક્વોલિટી પણ હોય. વાત કરીએ એ ઉદાહરણને ફરીથી આગળ કરીએ. કંકોત્રી ખોલો છો ને કંકોત્રીની જે ક્વોલિટી છે એ જ ક્વોલિટી એની અંદર રહેલી તમામ ડિટેલ્સની હોવી જોઈએ. બહારની ક્વોલિટી ને અંદરની ક્વોલિટી લગભગ અલગ હોતી નથી, જે એક પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે. પરબીડિયાના કાગળનો રંગ પત્રના કાગળના રંગ સાથે મેળ ખાય તો તે સુંદર દેખાવ આવે. બરાબર ને, કલર કોમ્બિનેશન
કંકોત્રી કોફી ડાર્ક કોફી કલરની છે, તો અંદરની એની અંદર રહેલા કંકોત્રીના લખાણ પણ લાઇટ કોફી કલરના હોય તો એનું એટ્રેક્ટિવનેસ હોય, પણ કંકોત્રી બહાર મરૂન કલરની છે ને અંદર કાળા પેજની અંદર બધેલું લખેલું છે તો કદાચ એ કલર મેળ ખાતો નથી. આમ પત્રના કાગળનો રંગ સફેદ હોય તો પરબીડિયું પણ સફેદ વાપરવું ઠીક ગણાય. અન્ય ઝાંખા રંગના કાગળનો પત્ર લેખન માટે ઉપયોગ કરવામાં આવે, જેમાં લાઇટ બ્લુ, લાઇટ પિંક, વાદળી કલર આવા આછા રંગો જે છે એનો ઉપયોગ ઘણી બધી કંપનીઓ પત્ર લેખન અને પત્ર ઉપયોગ માટે કરતા હોય છે. પરબીડિયા માટે એ પણ તેવા જ રંગના કાગળનો પ્રયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે વાણિજ્યિક બાબતોમાં ઉપયોગમાં લેવાતું પરબીડિયું જમણી બાજુ તરફ ખુલતું હોય કે બંધ થતું હોય તેવી સંરચનાવાળું હોવું જોઈએ. સપોઝ તમારા હાથમાં જે મોબાઈલ છે એ મોબાઈલને ડબલ કરો એટલું લંબ ચોરસ પરબીડિયું હોય અને જમણો હાથ એવો ત્યાંથી ઓપન થતું હોય અથવા બંધ, એટલે આપણે ત્યાંથી પત્ર નાખી શકીએ અથવા તો ત્યાંથી પત્ર કાઢી શકીએ અને પેક કરવું હોય તો પેક પણ કરી શકીએ. એવી સંરચનાવાળું એટલે કે એવા પ્રકારની પદ્ધતિવાળું પરબીડિયું ખૂબ સારું ગણવામાં આવે. આવા પરબીડિયાની અંદર LIC રસીદ, બેંક રસીદ, અન્ય પેઢીઓના પત્રો મોકલવામાં આવે. LIC પ્રીમિયમ ભર્યું છે તો એની પહોંચ, બેંક સાથેના પત્રવ્યવહાર, અન્ય પત્રવ્યવહારોની આપ લે ત્યાં આગળ કરવામાં આવતી હોય. હવે વાત કરીએ છીએ પરબીડિયાના બે પ્રકાર, બંધ પરબીડિયું અને બારીવાળું પરબીડિયું. બંધ પરબીડિયું એટલે આખું પેક કવર હોય તે, દાખલા તરીકે આપણે જે ચાંદલો કરીએ છીએ અને 501 જે કવરોમાં મૂકીને કોઈને આપીએ છીએ તે બંધ પરબીડિયું છે કે એની અંદર શું છે એ કોઈ વ્યક્તિને ખબર નથી. ગુપ્ત માહિતીની આપ લે, કંપનીની મહત્ત્વની બાબતોની જાણકારી, અન્ય ગુપ્ત દસ્તાવેજો, મહત્ત્વના કાગળો, એની હેરફેર કરવા માટે આવા બંધ પરબીડિયાનો ઉપયોગ થાય. જ્યારે હવે જોઈએ બારીવાળું પરબીડિયું, જેને એન્વલપ, વિન્ડો એન્વલપ તરીકે ઓળખાય, એટલે ઘરમાં બારી છે એવી બારી ન હોય પણ એક ડાબી બાજુ પર બોક્સ બનાવવામાં આવે છે અને ત્યાં આગળ એક પાતળો પારદર્શક કાગળ લગાડવામાં આવે તો આવા પરબીડિયાને બારીવાળું પરબીડિયું કહેવાય. આવી સંરચના શું કામ? તમે પત્રની અંદર જેનું નામ અને એડ્રેસ લખ્યું છે એનું નામ અને એડ્રેસ યોગ્ય રીતે ત્યાં આગળ આવે એટલા માટે આવા બારીવાળા પરબીડિયાનો ઉપયોગ થાય. સાદી સરળ ભાષામાં બીજી વખત એ વ્યક્તિનું નામ, સરનામું, અન્ય વિગતો જે છે એ લખવી ન પડે, અંદરના પત્ર ઉપર લખેલી છે એને એવી રીતે ફોલ્ડ કરેલી છે જેથી ત્યાં આગળ એ નામ એડ્રેસીસ બારીવાળો જે ભાગ છે ત્યાં આગળ આવે અને સરળતાથી આપણે એને વાંચી પણ શકીએ છીએ. તો આ પ્રકારનું બારીવાળું પરબીડિયું હોય. આવા બારી પરબીડિયામાં પત્ર મેળવનારના સરનામે, સરનામાની જગ્યાએ બારીવાળો ભાગ એટલે કે કપાયેલો ભાગ આવે અને એના ઉપર પાતળો પારદર્શક કાગળ શું કર્યો હોય, લગાડેલો હોય છે જેથી પત્ર મેળવનારનું સરનામું જે પત્રના ભાગ સ્વરૂપે લખ્યું હોય એ ત્યાં આગળ આવે અને આપણે એને સ્પષ્ટ રીતે વાંચી પણ શકીએ. આવા પ્રકારના પરબીડિયાનો ઉપયોગ પ્રયોગ થતો હોય ત્યારે પત્રની ગળી એવી રીતે કરવી જોઈએ કે પત્ર મેળવનારનું સરનામું બારીવાળા ભાગની બરાબર નીચે આવે અને પત્ર અંદર લખેલું આંતરિક સરનામું સ્પષ્ટપણે જોઈ શકાય. હવે હમણાં મેં તમને ફોલ્ટ કરતાં ઉપરના મુદ્દામાં શીખવાડ્યું કે નીચેથી અડધું અને ઉપરથી અડધું, હવે આપણે એને ઊંધું કરી દેવાનું છે. ટુ અને ફ્રોમ ડાબી બાજુ લખાય એટલે ઉપર, નીચેથી જે ઉપરવાળો છે ને પાછળના ભાગમાં વાળો અને ઉપરથી જેમ નીચેવાળો છે એમ ઉપરથી એને પાછળવાળો. ફરીથી રિપીટ કરું, નીચેનો ભાગ જે તમે ઉપર વાળતા હતા હવે બારીવાળું પરબીડિયું હોય તો એને નીચે વાળવાનો છે અને ઉપરનો ભાગ જે નીચે વાળતા હતા એને પાછળની બાજુ લઈ જાઓ અને બારીવાળા પરબીડિયાની અંદર આ પત્ર મૂકી દો. ઓટોમેટિકલી એડ્રેસ જે છે એ બારીવાળા ભાગની અંદર આવે છે. આ કારણે પરબીડિયા ઉપર પત્ર મેળવનારનું સરનામું ફરી ટાઈપ કરવું પડતું નથી. સામાન્ય રીતે ગોપનીય માહિતી ધરાવતા પત્ર માટે બારીવાળું પરબીડિયું ઉપયોગમાં લેવામાં આવતું નથી. બરોબર, સામાન્ય માહિતીની આપલે માટેના જે કાગળો છે એની માટે જ બારીવાળા પરબીડિયાને ધ્યાનમાં લેવામાં આવે, પરંતુ
ગુપ્ત માહિતીની આપણે મહત્ત્વના દસ્તાવેજોની આપણે હોય તો બંધ પરબીડિયાની અંદર જ મૂકવામાં આવે, જેથી મેળવનાર અને આપનાર બંને પાસે જ આ માહિતી ઉપલબ્ધ હોય. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આટલી જ ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય તો આનું 1.5 પેજ કે 2 પેજ ત્યાં આગળ કરવું પડે. ધોરણ 11 અને 12 કોમર્સમાં ભણશો તો ક્વોન્ટિટી અને ક્વોલિટી આપશો તો જ સંપૂર્ણ માર્ક મળે. ક્વોન્ટિટી માર્ક્સ પ્રમાણેનું લખાણ અને ક્વોલિટી આકર્ષિત યોગ્ય શબ્દ વાક્ય રચનાનું મહત્ત્વ. લેક્ચરના અંતમાં હું તમને આના મુદ્દાઓ આપીશ. એ મુદ્દાઓને તમારે યોગ્ય રીતે ફાયરબુકમાં એ જ પ્રમાણે ટૂંક નોંધ લખો, જેના કારણે તમને પણ 1.5 પેજ કેવી રીતના થાય એ સરળતાથી આવડી શકે. લાસ્ટ મુદ્દા તરફ જઈએ તો પરબીડિયા પરનું લખાણ. તો તમે એમ કહો, સર આ મુદ્દો તમને આવડે છે, બહુ કરેલું છે. કોઈ કવર હોય, કોઈ ગિફ્ટ હોય તો એની ઉપરનું લખાણ શું? સાદી સરળ ભાષામાં કહીએ તો ટુ અને ફ્રોમ. આપણે કોઈને ગિફ્ટ આપીએ છીએ તો ટુમાં આપણે એનું નામ લખીએ છીએ, અહીંયા લેટર છેલ્લે નામ અને સરનામું બંને લખીએ છીએ. જ્યારે ફ્રોમની અંદર આપણે આપીએ છીએ તો આપણું નામ અને સરનામું લખવામાં આવે, બરાબર? તો એ પરબીડિયા પરનું લખાણ છે. ઉપરાંત મહત્ત્વની ડિટેલ્સ પણ ત્યાં આગળ છે. જોઈએ, પરબીડિયા ઉપર સામાન્ય રીતે તો પત્ર મેળવનારનું સરનામું અને પત્ર લખનારનું સરનામું પિનકોડ સાથે લખવામાં આવે. પત્ર મેળવનારનું, હું પરબીડિયા ઉપર પત્ર મેળવો છો માનો કે તમે, તો ટુ તરીકે તમારું સંપૂર્ણ નામ, તમારું સંપૂર્ણ સરનામું અને જે શહેરનો પિનકોડ નંબર હોય તે લખવું. આ ઉપરાંત પરબીડિયા વચ્ચે સૌથી ઉપરના ભાગમાં મોકલવા વિશેની સૂચના, કેવી રીતે હું મોકલું છું, બુક પોસ્ટ, સામાન્ય પોસ્ટ કરું તો બુક પોસ્ટ લખાય, રજિસ્ટર એડી કરું છું. રજિસ્ટર એડી એટલે ઘણા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય, જ્યારે હું કોઈ કવર તમને મોકલું છું તો એની સાથે એક ટપાલ આવે, એ ટપાલમાં તમારું ને મારું એડ્રેસ લખેલું હોય. કવર તમે લઈ લો અને ટપાલ ઉપર સિગ્નેચર કરો છો તો એ ટપાલ ફરીથી પોસ્ટ કરવાથી મારા પાસે પહોંચે છે, ને એ ટપાલ હું મારા પાસે પુરાવા સ્વરૂપે રાખું કે મેં મોકલેલું એન્વલપ, એની અંદર રહેલા મહત્ત્વના દસ્તાવેજો તમને પ્રાપ્ત થયા છે. તો કવર ઉપર હું રજિસ્ટર એડી શબ્દ લખું છું તો એની અંદર કોઈ મહત્ત્વની બાબત હોઈ શકે, સ્થાનીય, અંગત એટલે પર્સનલ, અર્જન્ટ, કોન્ફિડેન્ટલ, આવા અલગ અલગ શબ્દ લખવામાં આવે અને દરેક શબ્દ અંદર રહેલા પત્રની મહત્ત્વતા દર્શાવતા હોય. ત્યારબાદ જમણી તરફ પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, સ્થળનું નામ અને પિનકોડ લખવામાં આવે, બરાબર? તમારા હાથમાં મોબાઈલ છે માનો કે એવું કવર હોય તો ઉપરની બાજુ ટુ અને નીચેની બાજુ શું લખાય, ફ્રોમ, એની અંદર મારું સંપૂર્ણ નામ, એડ્રેસ, પિનકોડ સાથે. પત્ર લખનારનું સરનામું સામાન્ય રીતે નીચેના ભાગમાં સમગ્ર આડા પટ્ટા ઉપર છપાયેલ હોય. ઘણી કંપની શું કરે છે, વારંવાર હાથેથી લખવાના બદલે આવા પ્રકારના પત્રોને ત્યાં આગળ છાપવાનું કામ કરી દે. આવા એન્વલપ તૈયાર જ હોય, ત્યાં છપાઈ ગયા હોય, માત્ર જેને પત્ર લખવાનો હોય એનું એડ્રેસીસ ટુ તરીકે લખવાનું બાકી હોય તો ડાબા ખૂણે નીચે તરફ લખવામાં આવે છે. જ્યારે આમંત્રણ પત્રો હોય, કોઈ ઇન્વિટેશન લેટર હોય, સર્ક્યુલર પત્રો હોય, એટલે કે કોઈ એડ્રેસીસ મોકલવામાં આવતા હોય તેવા, પરબીડિયા મોકલવામાં આવતા હોય તો પરબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારના સરનામા લખવામાં આવે. માનો કે ઇન્વિટેશન્સ લેટર હોય તો આગળ જ ટુ અને લખાઈ જતું હોય, વિગત અન્ય હોય, જ્યારે ફ્રોમ એ પત્રની પાછળની સાઈડ, કવરની પાછળની સાઈડ, કંકોત્રીની પાછળની સાઈડ લખવામાં આવતી હોય. આવી પ્રથા પણ સમાજની અંદર અત્યારે ઉપલબ્ધ બનેલી છે, જેના દ્વારા આપણને ત્યાં આગળ ખ્યાલ આવે કે પત્ર પર આવી આવી વિગતો પણ લખવામાં આવતી હોય. આમ જોઈએ તો પરબીડિયું અને પરબીડિયા પરનું લખાણ બંનેનું મહત્ત્વ છે. તમે તમારા મિત્રને કોઈ ગિફ્ટ આપો છો ને ગિફ્ટ ઉપર કોઈ ટેગ હોય તો જેના સારા અક્ષર હોય ને એ જ ટેગ ઉપર લખે. એની અંદર કદાચ ઘણાના મરોડદાર અક્ષર હોય, ઘણાના વળાંકવાળા અક્ષર હોય, અન્ય પદ્ધતિથી લખતા આવડતા હોય, તો એ બધા જ પરબીડિયા પરના પત્રોને મહત્ત્વ આપે અને એ અક્ષરો એક આગવી છાપ અને પ્રતિષ્ઠા ઊભી કરે છે. જ્યારે કંપની બાબતે જ્યારે પત્ર લખવામાં આવતા હોય અને મહત્ત્વની બાબત હોય તો ઉપર આવા શબ્દો લખાય,
બુક પોસ્ટ રજિસ્ટર એડી અંગત સ્થાનીય આવી અલગ અલગ બાબતોને ત્યાં આગળ દર્શાવવામાં આવતી હોય છે બરાબર તો આ પ્રક્રિયા જે છે એ પત્ર પરના લખાણની પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે આજે આપણે ખાસ કરીને મહત્ત્વની બાબતો જોઈ જેનું ખાસ રિવિઝન કરવું અને કોઈ પણ મુશ્કેલી હોય તો પૂછવું થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ બાય બાય